17 મુખી અને 18 મુખી રુદ્રાક્ષની ફળ પ્રાપ્તિની સમજ બાદ બાપુ હવે 19 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં શું લાભ થશે અને એને કેટલા ઉપયોગી નીવડશે એની પણ જાણકારી આપો। તો સૌથી પહેલા તો એ છે કે 19 મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે। જે વ્યક્તિને ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગુસ્સો આવતો હોય અને એ ગુસ્સા થકી પોતાના સંબંધો બગાડતા હોય અથવા તો પોતાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક એવા સંબંધો થતા હોય કે કાર્ય બગડતા હોય એવી વ્યક્તિએ 19 મુખી રુદ્રાક્ષ જો પહેરે તો કદાચ એના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે। 19 મુખી રુદ્રાક્ષ પહેરવાથી તમારા સમાજમાં તમારું ખૂબ મોટું નામ થાય છે। હવે એક વાત તો એ ચોક્કસ છે કે ઘણી વખત ઘણા બધા એવા કાર્યો હોય છે કે જેણે આપણા કુટુંબમાં જ ઘણા લોકોએ અધૂરા છોડ્યા હોય છે અથવા તો આપણે પોતે જ કાર્ય શરૂ તો કર્યા હોય છે પણ ક્યાંક ને ક્યાંક એ કાર્યોને અધૂરા છોડીને ઘણા બધા સમય થયો હોય છે। ઘણી વખત વર્ષ થયું હોય, ઘણી વખત બે વર્ષ થયું હોય, એ વાતો આપણે વાગોડ્યા કરતા હોય છે, ભાઈ પેલું કામ તો અમે લીધેલું પણ હવે અમારાથી પૂરું થયું નહીં। જે વ્યક્તિ 19 મુખી રુદ્રાક્ષ ધારણ કરે એ લોકો પોતાના દરેક અધૂરા કાર્યો પૂરા કરી શકે છે। હવે 19 મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિ પણ ધારણ કરી શકે છે કે જે વ્યક્તિને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ માટે જોડાવવું છે। 19 મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિ પણ ધારણ કરી શકે કે જેની ઈચ્છા આર્મીમાં જોડાવવાની છે, જેને દેશની સેવા કરવાનો કોઈ પણ પ્રકારનો ભેખ ધારણ કરવો છે તો હું એવું માનું છું 19 મુખી રુદ્રાક્ષ એણે ધારણ કરવો જોઈએ। શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે। કહેવાય છે કે બોલે તેના બોર વેચાય, તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે। જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે। આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે। ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે, પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા। તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે। આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે। સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત, તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે। વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, એટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર। હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો, તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો।